नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી સમાચાર સુપરફાસ્ટ સાથે હું છું સિદ્ધિ। પરંતુ તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। એસવીપીમાં વોર્ડ બોય અને સ્ટાફે હોબાળો કર્યો છે, પગાર ન મળ્યો હોવાનો આક્ષેપ કર્યો છે। કોવિડ કેર સેન્ટરમાં હોબાળો થતા દર્દીઓ પરેશાન થઈ ગયા છે। બે કલાક સુધી કેમ્પસમાં હોબાળો ચાલ્યો, મેનેજમેન્ટે આશ્વાસન આપતા આખરે મામલો થાળે પડ્યો। અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં કોરોના વાયરસ માટે ખાસ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે, જ્યાં કામ કરતા જે સ્ટાફ નર્સ છે, વોર્ડ બોય છે, તમામ લોકોએ હોબાળો કર્યો છે, પગાર ન મળતો હોવાનો આક્ષેપ કર્યો છે। તમારા સંવાદદાતા પ્રણવ પટેલ અમારી સાથે જોડા ચુક્યા છે। પ્રણવ, એસવીપી હોસ્પિટલમાં વોર્ડ બોય અને સ્ટાફે હોબાળો કર્યો છે, કારણ શું હતું? આ ચોક્કસે માની શકાય કે જે રીતે એસવીપી હોસ્પિટલ જ્યારથી બની છે ત્યારથી સતત તે વિવાદમાં આવી રહી છે। વીએસ હોસ્પિટલમાંથી તેનું બીજા ભાગમાં બન્યું એસવીપી હોસ્પિટલનું, ત્યારે પણ એક મોટો વિવાદ થયો હતો, કારણ કે જે રીતે મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે, સમગ્ર મેનેજમેન્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીધા દેખરેખ હેઠળ અહીં કરવામાં આવે છે। મ્યુનિસિપલ કમિશનર સીધી સત્તા નીચે આ તમામ એસવીપી હોસ્પિટલ ચાલી રહી છે, પરંતુ જે વિવાદ ચાલી રહ્યો છે છેલ્લા બે દિવસથી, તો જ્યાંનો જે લોકલ સ્ટાફ છે, જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સ્ટાફ રાખવામાં આવ્યો છે, તો ક્યાંક એસવીપી હોસ્પિટલ અને એએમસી દ્વારા જે નિમણૂક કરાયેલા જે સ્ટાફ છે તેમાં વોર્ડ બોય હોય, જે નર્સિંગ હોય, આ તમામ લોકોનો પગાર નથી મળી રહ્યો, તે પ્રકારની માંગ તેના જે સ્થાનિક જે નર્સિંગ સ્ટાફના લોકો છે ને, જે જેના કર્મચારીઓ છે તે કરી રહ્યા છે। પરંતુ ચોક્કસ માની શકાય કે આજે વહેલી સવારે તમામ જે કર્મચારીઓ છે તે એસવીપી હોસ્પિટલ કેમ્પસમાં બહાર આવી ગયા હતા અને તેઓ સૂત્રોચ્ચાર કર્યા હતા। એએમસી વિરુદ્ધ તો સાથે જ જો વાત કરીએ તો તેનો મુદ્દો હતો કે તેઓને સમયસર પગાર મળે। એક તરફ સરકાર દાવાઓ કરી રહી છે, એએમસી તંત્ર દાવાઓ કરી રહી છે કે ડોક્ટરોને અને જે નર્સો છે અને જે સ્ટાફ છે તેને પૂરતા પ્રમાણમાં તમામ કીટો આપવામાં આવે છે, પૂરતા પ્રમાણમાં તેની વ્યવસ્થાઓ કરવામાં આવે છે, પરંતુ તેઓનો સીધો આક્ષેપ હતો કે કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવતી, પીપીપી કીટ જે છે આપવાની હોય તે પૂરતા પ્રમાણમાં નથી અપાઈ રહી, જે વ્યવસ્થા હોવી જોઈએ નર્સ સ્ટાફની તે નથી થઈ, અને સાથે જ જે મુખ્ય છે પગાર, એક તરફ સરકારે કહ્યું હતું કે જે લોકો કામ કરી રહ્યા છે તેને માનદ વેતન, એટલે જે ડૉક્ટર છે તેને 25,000 વેતન આપવામાં આવશે, વધારાનું જે પગાર પ્લસ વેતન આપવામાં આવશે, નર્સિંગ સ્ટાફ હોય જે અન્ય સ્ટાફ છે તેને 15,000-10,000 સ્ટાફ અલગથી એક્સ્ટ્રા આપવામાં આવશે, કારણ કે જે રીતે કોરોનાગ્રસ્ત થયા હોય। પરંતુ આ તમામ જે વાતો થઈ છે, જે જાહેરાતો થઈ છે તે માત્ર કાગળો ઉપર છે, તે પ્રકારો પણ આરોપ અહીં જે નર્સિંગ સ્ટાફ છે અને જે લોકલ સ્ટાફ છે તે કરી રહ્યો છે। સૌથી વાત મોટી એ છે કે એસવીપી હોસ્પિટલનું સંચાલન મ્યુનિસિપલ કમિશનર એટલે એએમસીની દેખરેખ હેઠળ થતું હોય છે। એસવીપી હોસ્પિટલ પહેલેથી જ આ સતત વિવાદમાં આવતી રહેતી હોય છે, ત્યારે ફરી એક વખત નવો વિવાદ છે કે જે લોકલ સ્ટાફ છે તેને યોગ્ય વ્યવસ્થા ન આપી, પરંતુ આખરે જ્યારે બે કલાક જેટલો સમય થયો, તમામ લોકોએ હોબાળો મચાવ્યો, જ્યારે કોવિડ કેર સેન્ટર તરીકે એસવીપી હોસ્પિટલને મૂકવામાં આવી હોય તેમાં મોટી સંખ્યામાં દર્દીઓ ત્યાં સારવાર લઈ રહ્યા હોય, કોઈ દર્દીને સારવાર નથી મળી, તેને લઈને તે લોકોએ પણ જે પોતાની વાત છે તે ઉચ્ચ અધિકારીઓને કરી હતી, ત્યારે ઉચ્ચ અધિકારીઓ નરમ પડ્યા હતા અને આખરે જે નર્સિંગ સ્ટાફ છે તેની સાથે તેઓ લોકોએ બેઠક કરી હતી અને એક સોલ્યુશન લાવવામાં આવ્યું હતું, પરંતુ આ સોલ્યુશન પણ માત્ર 24 કલાક પૂરતું જ છે। તેઓ લોકો સીધી ચીમકી આપી છે સ્ટાફે કે જે 24 કલાકમાં અમારા પ્રશ્નનો ઉલ્લેખ નહીં આવે તો ફરી એક વખત અમે હડતાલ ઉપર જતા રહેશું અને અમે કામથી અળગા રહેશું, પરંતુ હાલ તમામ કર્મચારીઓ કામ પર છે, પરંતુ એક સમાધાનિક જે કામ છે તે અહીંયા થઈ રહ્યું છે, પરંતુ ચોક્કસ એસવીપી એ વિવાદનો પર્યાય બનેલી છે। બિલકુલ પ્રણવ, આભાર વાતચીત બદલ। તો એસવીપી હોસ્પિટલનો જે આ વિવાદ છે તેમાં જે કેમ્પસમાં જે નર્સ છે, વોર્ડ બોય છે, તેમના હોબાળાને કારણે ક્યાંક ને ક્યાંક દર્દીઓએ પણ થોડું મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો, પરંતુ આખરે આશ્વાસન આપી મામલો થાળે પાડ્યો છે। અગ્રવાત કરીએ સમાચાર સુપ્રિમ